ઓફ વડોદરા. પીપળગોવા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના હસ્તે શાકભાજી બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે 58 જેટલા ખેડૂત ભાઈઓ બહેનોને રૂપિયા 1.16 લાખના ખર્ચે HRT 3 હાઇબ્રિડ શાકભાજી બિયારણ કીટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. નાયબ બાગાયત કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉત્સાહભેર ખેડૂતો ઉમટી પડ્યા હતા. રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેતી કરવી ખૂબ જ અગત્યની છે. જૈવિક ખાતરના ઉપયોગ કરી ધીમે ધીમે રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરી પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધારી આવક બમણી કરવા અનુરોધ કર્યો હતો. માર્કેટ વ્યવસ્થા માટે હાટ બજાર પણ આપવામાં આવશે. આમ સરકાર દ્વારા તમામ આંગણે લાભો આપવામાં આવે છે ત્યારે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ વિકાસના ક્ષેત્રો હાંસલ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તો નાયબ બાગાયત નિયામક તુષારભાઈ ગામિતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાકીય સહાયની ઓનલાઈન અરજી કરવા ખેડૂતોને જણાવ્યું હતું. વધુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, ઉત્પાદનની સાથે ખર્ચ કેવી રીતે ઘટાડવો તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પીપળકુવા જમાપુર ગુણસદાના સરપંચ KVK વ્યારાના આરતી સોની, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના કેયુર પટેલ, સામાજિક આગેવાન અરવિંદભાઈ ગામિત, પરેશભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે આપણા ગામની અંદર હવે બધે બજારોમાં જવા કરતા આપણા ગામમાં જ બધું ઉત્પન્ન થાય છે, ત્યાંથી જ બધું આપણું સપ્લાય થાય. એમણે કહ્યું કે અમદાવાદ, સુરત, મુંબઈ આ કોઈ નાની સૂની વાત નથી. એટલે તમારા પીપળકુવામાંના ભીંડા બોમ્બે જાય ને બોમ્બેથી પાછા અન્ય દેશોમાં જાય, તમે વિચાર કરો. આ દૂધીનું બિયારણ છે, તમે સારી ક્વોલિટીનું બિયારણ લેવા જશો ને તો જ તમે મજબૂત બનશો, નહીં તો અત્યારે અનેક પ્રકારના એગ્રો આવી ગયા. એગ્રો આપણને એમ થાય કે એગ્રોનું બિયારણ એટલે શુદ્ધ, પણ દરેક બિયારણ શુદ્ધ હોતા નથી. પણ આપણે સરકારના કેન્દ્રો પણ છીએ, બિયારણ લેવા માટેનું વ્યારામાં પહોંચે ડાંગરનું છે ને, ડાંગર સારા પ્રકારનું લેવું હોય તો વ્યારામાં છે. અને અરવિંદભાઈએ કહ્યું કે તમે સહકાર આપજો. અરવિંદભાઈ તમે મારા મોટા ભાઈ છો, તમે જે કઈ જરૂરિયાત હોય તો મને કહેજો, હું પૂરી પાડવા માટે સક્ષમ છું. દરેક